ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા અને ફરી નિજ મંદિર પહોંચી ચૂક્યા છે. અષાઢી બીજનો પાવન પર્વ છે ત્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવિ ભક્તો જેને કહેવાય ખૂબ જ થનગનાટ અને ખૂબ જ ભાવ ભક્તિ સાથે રથયાત્રામાં જોડાયા હતા ત્યારે રથયાત્રા ફરી નિજ મંદિર પહોંચી છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રથો જગન્નાથ મંદિર ફરી પહોંચી ચૂક્યા છે. સરસપુરમાં ભાણેજના વધામણા કરવામાં આવ્યા હતા, મામેરા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. નગરચર્યાએ નીકળી અને ફરી નિજ મંદિર ભગવાન પહોંચી ચૂક્યા છે. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. પૂરો દિવસ ભક્તોમાં એક ઉર્જા સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક વ્યક્તિમાં ભાવ ભક્તિ સાથે ઉર્જા જોવા મળી હતી અને રથયાત્રામાં દરેક લોકો ભાવ ભક્તિ સાથે જોડાઈ ચૂક્યા હતા. જગન્નાથ મંદિરથી જોડાઈ ચૂક્યા છે અમારા સહયોગી ભાવિની. જી ભાવિની, ફરી રથ નિજ મંદિરમાં પહોંચી ચૂક્યા છે, ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બંસી, જે વહેલી સવારે 4 વાગે જે માહોલ જોવા મળતો હતો, ભક્તોમાં જે ઉત્સાહ જોવા મળતો હતો, રથયાત્રાની શરૂઆત હતી ત્યારે જે ઉત્સાહ જોવા મળતો હતો, ત્યારે અત્યારે પણ ભગવાન નિજ મંદિર જ્યારે પરત ફરી રહ્યા છે ત્યારે પણ એ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે ભક્તો જોઈ રહ્યા છો જ્યાં મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે. જમાલપુર દરવાજા નજીક ભગવાનના રથ પહોંચી ગયા છે. થોડી જ વારમાં ભગવાન હવે નિજ મંદિર તરફ આગળ વધશે. ત્રણેય રથ હવે નિજ મંદિર તરફ આગળ વધશે ત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર અહીંયા દેખાઈ રહ્યું છે. જે સવારે પણ જે નાદ સંભળાયો હતો, જય જગન્નાથ જય જગન્નાથ, અત્યારે પણ એ જ નાદ સંભળાઈ રહ્યા છે. જય જગન્નાથ જય જગન્નાથ, આખી આખું પરિસર આ સાથે જ બહારનો જેટલો પણ એરિયા છે ત્યાં જ્યાં નજર જાય ત્યાં સુધી ભક્તોનું ઘોડાપૂર ઉમટેલું છે. વહેલી સવારથી જ જ્યારે રથયાત્રા નીકળી ત્યારથી લાખોની સંખ્યામાં અત્યાર સુધી ભગવાન જગન્નાથના દર્શન લોકોએ કર્યા છે, ભક્તોએ કર્યા છે. બફારો હતો, ગરમી હતી, તેમ છતાં પણ આ ગરમી વચ્ચે પણ ભક્તોએ પોતાની ભક્તિભાવ સાથે ભગવાન જગન્નાથજીના બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રાના દર્શન કર્યા છે. અત્યારે પણ એ જ રીતે અવિરત પ્રવાહ મંદિરે પહોંચી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત પોલીસનો અહીંયા દેખાઈ રહ્યો છે. જડબે સલાખ સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથ હવે નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે. જમલપુર દરવાજાથી 5-10 મિનિટનું અંતર છે જ્યાંથી ભગવાન જગન્નાથના જે રથ છે, બહેન અને ભાઈનો જે રથ છે એ દૂર છે. દ્રશ્યો તમને અહીંયાથી દેખાઈ રહ્યા છે. પહેલો જે રથ છે હવે ધીરે ધીરે અંદર આવી રહ્યો છે. જમાલપુર દરવાજામાંથી તેઓ અંદર આવી રહ્યા છે. આ સાથે જ વાત કરીએ તો ત્રણ ભગવાનના રથ છે અને આ ત્રણેય રથની એક આગવી ઓળખ છે. સીધા જ દ્રશ્યો સંદેશ ન્યૂઝ બતાવી રહ્યો છે. સંદેશ ન્યૂઝના દર્શકો જ્યાં નિજ મંદિર ભગવાન પરત પહોંચી ગયા છે અને અત્યારે જય જગન્નાથ સાથેના નારા, અત્યારે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આખે આખું મંદિર પરિસર અત્યારે ગુંજી ઉઠ્યું છે અને આ નારો પણ લાગી રહ્યા છે સાથે કે મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, ચિત્તડાનો ચોર છે, જગતનો એ મારો નાથ છે. અને જગતનો નાથ જ્યારે નજર સહિયાએ જઈને પરત ફરે છે ત્યારે આ ભાવિ ભક્તો એને ખૂબ જ પ્રેમથી આવકારે છે કે જગતના નાથ, તે આજે મારી માટે 21 કિલોમીટર લાંબી જ્યારે યાત્રા કરી છે ત્યારે તું જ્યારે પરત ફરી રહ્યો છે તો તારા આવકાર માટે, તારા એક ઝલક માટે, તારા દર્શન માટે અમે એ જ ઉમળકા સાથે, અમે એ જ દિલથી તારા દર્શન કરવા માટે અહીંયા આવી પહોંચ્યા છે. ખલાસી ભાઈઓ, ભગવાન બલરામ, ભાઈ બલરામનો રથ લઈને આવ્યા છે. આ સાથે જ ભગવાન જગન્નાથનો રથ પણ અહીંયા પહોંચી રહ્યો છે. ભગવાન રથ અહીંયા પહોંચી ગયો છે. ભગવાન જગન્નાથનો પહેલો રથ મંદિરમાં પહોંચ્યો છે. મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે. આ જ રાજા રણછોડ આખા જગતનો નાથ દર્શન આપીને નિજ મંદિર પરત ફર્યો છે. આ સાથે જેવી દંતકથાઓ પણ અત્યારે અહીંયા અનેક લોકોથી સાંભળવામાં આવી છે કે જ્યારે બહેન સુભદ્રાજી પોતાના પિયરથી પરત ફરે છે ત્યારે ભાઈ સમક્ષ એક ઈચ્છા વ્યક્ત કરે છે, ભગવાન જગન્નાથ સમક્ષ એક ઈચ્છા વ્યક્ત કરે છે અને એ કહે છે કે ભાઈ મારે નગરની યાત્રા કરવી છે. અને ભાઈ કંઈ પણ બોલ્યા વગર તેની ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કરે છે અને એ દિવસ એટલે કે અષાઢી બીજ અને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા સાથે અને ભાઈ
બલભદ્ર સાથે નીકળી પડે છે નગરચર્યાએ અને મોટી સંખ્યામાં ભક્તોને કહે છે કે આજે હું તમને દર્શન આપવા માટે આવીશ. જે લોકો રસ્તા ઉપર ઉમટે છે એ પણ એક સેવાના ભાવે અનેક સેવા કાર્યો પણ કરે છે. આ સાથે આજની રથયાત્રાની વાત કરીએ તો અખાડા હોય કે પછી ટેબલો હોય, ભજન મંડળીઓ હોય, તમામ આવા જે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. બહેન સુભદ્રાજીનો રથ પણ અંદર પ્રવેશ કરી ચૂક્યો છે. જમાલપુર જે દરવાજા છે ત્યાંથી અંદર પ્રવેશ કરી ચૂક્યો છે, તે હવે નીચ મંદિરમાં જશે અને ત્યારબાદ ભાઈ બલભદ્રનો જે રથ છે તે અંદર આવશે. ત્રણેય રથની એક આગવી ઓળખ. આ સાથે જ આકર્ષણનું કેન્દ્ર એટલા માટે આ વખતે રથ રહ્યા હતા કારણ કે ત્રણેય રથને અલગ બનાવવામાં આવ્યા છે. સાથે જ્યારે સેવાભાવી લોકો પણ અહીંયા જ્યારે પહોંચ્યા હતા ત્યારે કોઈકે પાણી વિતરણ કરીને સેવા કરી, તો કોઈકે છાસ, તો કોઈકે લોકોને અગવડ ન પડે તેવી ખાસ વ્યવસ્થાઓ કરી. અને જ્યારે રથની વાત કરી રહ્યા છે, જ્યારે રથની આગવી ઓળખની વાત કરી રહ્યા છે, તો ભગવાન જગન્નાથના રથને નામ આપવામાં આવ્યું છે. ત્રણેય રથનું નામ છે તો ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ નામ આપવામાં આવ્યું છે. નંદીઘોષથી ભગવાન જગન્નાથજીનો રથ ઓળખાય છે. જ્યારે ભાઈ બલભદ્રનો રથ એ તાલધ્વજથી ઓળખાય છે અને સુભદ્રાજીના રથને દેવદદલ આ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય રથ અલગ અલગ નામથી ઓળખાય છે. આ સાથે જ ત્રણેય રથમાં અલગ અલગ રંગો પણ છે જે એક સંદેશ લોકોને આપે છે, નગરજનોને આપે છે, દેશના ભક્તોને આપે છે, વિશ્વના ભક્તોને આપે છે. કારણ કે વિશ્વની બીજા નંબરની રથયાત્રા નીકળતી હોય તે અમદાવાદના જમાલપુર મંદિરથી છે. ભગવાન જગન્નાથજીની યાત્રા પુરીમાં પણ ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળે છે. 10 દિવસનો માહોલ હોય છે પુરીમાં અને ભવ્ય રથયાત્રા જ્યારે નીકળતી હોય છે ત્યારે પહોંચે છે તેમના મામાના ઘરે અને ત્યાં રોકાણ કરે છે અને ત્યારબાદ પુરીમાં ભગવાન અઠવાડિયું રોકાણ કરીને ત્યારબાદ પરત પહોંચતા હોય છે મંદિરે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સરસપુર ભગવાનનો મોસાળ છે. ભગવાન ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને ઘરેણા ચડાવવામાં આવ્યા, મામા તરફથી વાઘા પણ ચડાવવામાં આવ્યા. મામેરું વધાવ્યા બાદ ભગવાન ત્યાંથી પરત ફર્યા. નગરજનોને દર્શન આપતા આપતા ભગવાન જ્યારે પરત ફરી રહ્યા છે તો અત્યારે પણ એ જ ઉત્સાહ ભક્તોમાં દેખાઈ રહ્યો છે. જય રણછોડ માખણચોડ, જય રણછોડ માખણચોડના નાદથી આખે આખું મંદિર પરિસર અત્યારે ગુંજી ઉઠ્યું છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે, ચિત્તડાનો ચોર છે, રાજા રણછોડ છે, મારો જગતનો નાથ, નગર સેવક. નગર યાત્રા કરીને જ્યારે પરત ફરી ગયો છે ત્યારે પણ તેને આવકારવા લાખોની સંખ્યામાં મંદિરની અંદર મંદિરની બહાર તમામ જગ્યાએ ભક્તો જ ભક્તો, ભક્તોનું ગોળાપુર. સુભદ્રાજીના દર્શન સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર અવિરત. આખી અમારી સંદેશ ન્યૂઝની ટીમ સવારથી જ પળે પળની રથયાત્રાની અપડેટ આપને આપી. આ સાથે જ રથ અત્યારે જ્યારે નીચ મંદિર પહોંચી ગયા છે ત્યારે પણ કેવો ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે, ભક્તોમાં દેખાઈ રહ્યો છે તે પણ આપને બતાવી રહ્યા છે. પોલીસ કાફલો તૈનાત છે, કોઈ પણ સુરક્ષામાં ચૂક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો નિયત સમયે જ અત્યારે મંદિરે રથ પહોંચી ગયા છે. જોકે સરસપુર રથ પહોંચ્યા ત્યારે રથ નિયત સમય કરતાં 1.25 કલાક મોડા હતા કારણ કે આ વખતે ભક્તોનું ગોળાપુર અસહ્ય સંખ્યામાં હતું કારણ કે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને એ જ ભીડભાડ વચ્ચેથી પસાર થવામાં રથને થોડું મોડું થઈ ગયું હતું અને એટલા માટે જ્યારે રથ પરત ફર્યા ત્યારે ગતિ દર વખતની જેમ આ વખતે પણ રથ થોડા સ્પીડમાં આગળ ચાલતા હોય છે, ઝડપથી આગળ ચાલતા હોય છે અને એ જ ક્રમ પ્રમાણે આજે પણ ત્રણેય રથને થોડા ઝડપથી આગળ વધારવામાં આવ્યા અને અત્યારે ભગવાન જગન્નાથજી અને આ સાથે જ બહેન સુભદ્રાજીનો રથ મંદિર પરિસરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. હવે છેલ્લે ભાઈ બલભદ્રનો રથ એ મંદિર પરિસરમાં પ્રવેશ કરશે, ત્યારબાદ પૂજા અર્ચના કરવામાં આવશે, તેમની આરતી કરવામાં આવશે અને તેના પાછળ પણ એક દંતકથા છે કે ભગવાનને અને તેમના ભાઈ બહેનને મંદિરની આખી રાત બહાર રાખવામાં આવે છે. તો સવાલ ચોક્કસ થાય કે ભગવાન પરિસરમાં આવી ગયા છે તો પછી તેમને ગર્ભગૃહમાં પ્રવેશ કેમ નહીં? તો તેની પાછળ જે દંતકથા છે તેની વાત કરીએ.
તો ભગવાન જ્યારે પરત ફરે છે નગરચર્યાએથી ત્યારે તેમના પત્ની રુક્ષ્મણીજી એ તેમનાથી નારાજ થઈ જાય છે અને તે કહે છે કે જગતના નાથ, તું જ્યારે નગરચર્યાએ નીકળ્યો છે તારા ભાઈ બહેન સાથે, તો તું મને કેમ લઈને ના ગયો? અને બસ તેનાથી જ નારાજ રુક્ષ્મણીજી એ નારાજ થઈ જાય છે અને દરવાજા બંધ કરી દે છે અને ભગવાનને ઘરમાં પ્રવેશ નથી આપતા. અને એટલા જ માટે આખી રાત ભગવાન તેમના ભાઈ અને બહેન સાથે મંદિરના પરિસરમાં વિતાવે છે. આવતીકાલે તેમની નજર ઉતારવામાં આવશે અને ત્યારબાદ પૂજા અર્ચના કરી શુભ મુહૂર્તમાં તેમને ગર્ભગૃહમાં વિરાજમાન કરવામાં આવશે. ત્યારે અવિરત ભક્તોનું ગોળાપુર અત્યારે પણ મંદિરમાં દેખાઈ રહ્યું છે. દેશભરમાંથી ભક્તો અહીંયા ભગવાનના દર્શન કરવા, ભગવાનની જી ભાવિની જી ભાવિની આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો ભગવાન નિજ મંદિર પહોંચી ચૂક્યા છે અને ભક્તોમાં સવારથી જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે પણ એક અનેરો છે. ભક્તિભાવ સાથે અમદાવાદના દરેક લોકો પોતાનું દરેક કામ છોડી અને ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા હતા અને તે જ ઉત્સાહ સાથે ભગવાનને નિજ મંદિર પહોંચ્યા છે અને ભગવાનના દર્શન માટે ઘોડાપુર ઉમટી પડ્યું છે. અંદર ભગવાનને નિજ મંદિરમાં લઈ જઈ અને આરતી કરવામાં આવશે.